ગત સાંજે એક દુકાન અને રાત્રે બે કેબિનોને આગ ચાંપી કરાતા ઐતિહાસિક શહેરમાં આજે સવારથી જ અચંપાભર્યો માહોલ છવાયેલો રહ્યો હતો. અશાંત અને અચંપાભરી પરિસ્થિતિના કારણે મોટાભાગના દુકાનદારોએ તેમની દુકાનો ખોલવાનું ટાળ્યું છે. તો નગરપાલિકા શાસિત 22 પ્રાથમિક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ હતી. વાલીઓને ખાનગી સ્કૂલમાં ભણતા સંતાનોને પણ શાળાએ મોકલવાનું ટાળતા મોટાભાગની શિક્ષણ સંસ્થાઓ બંધ રહી છે. પરિસ્થિતિ ક્યાંક હિંસક વળાંક ના લે તે માટે અંજારમાં પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ અને પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ સહિત બબ્બે ઉચ્ચ અધિકારીઓ ખુદ પોલીસ બંદોબસ્ત પર ચાંપતું મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસે શાંતિ જાળવવા માટે સવારથી જ ક્યાંય કોઈ વિસ્તારમાં ટોળાઓને એકત્ર થવા નથી દેવાનો વ્યૂહ અપનાવ્યો છે. જેથી સવારે આહિર બોર્ડિંગ, ગોકુલનગર, દબડા વિસ્તારમાં ટોળા એકત્ર થતા જ પોલીસે તેમને હળવા બળ પ્રયોગ અને અશ્રુવાયુની મદદથી વિખેરી નાખ્યા હતા. અંજારની સતત ધમધમતી મેઇન બજાર, ગંગાનાકા વિસ્તાર, કળશ સર્કલ, ખત્રી બજાર, બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારોમાં સવારથી જ સ્વયંભૂ બંધની પરિસ્થિતિ જોવા મળી હતી. સવારે એકલ દોકલ ચાની હોટલ વાળાને તેમની રેકડી કેબિનો ખોલી હતી, પરંતુ અચંપાભરી પરિસ્થિતિને પગલે તેમણે 9-10 વાગ્યાના અરસામાં હોટેલો બંધ કરી ચાલતી પકડી હતી. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે દાવો કર્યો હતો કે અશાંત પરિસ્થિતિ વચ્ચે બંધના એલાનના પગલે અંજારમાં 100થી વધુ પોલીસ અધિકારીઓ તેમજ જવાનોનો કાફલો ઠેર ઠેર તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. શહેરનું જનજીવન સામાન્ય હોવાનું જણાવી તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જો કે સમગ્ર શહેરમાં ઠેર ઠેર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવાતા શહેર જાણે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે. પોલીસે ગઈકાલની ઘટના સંદર્ભે કેટલાક અસામાજિક તોફાનોની તત્વોને રાઉન્ડ અપ કર્યા છે. તોફાની અને અફવા ફેલાવનારા તત્વો સામે પોલીસ કડક હાથે પગલાં લેશે તેવી ચીમકી ભાવનાબેને ઉચ્ચારી છે. દરમિયાન આજે બપોરે 2:30 વાગ્યે પ્રાંત અધિકારી મિતેશ પંડ્યાની ઉપસ્થિતિમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી. ધરમ ઠક્કરનો રિપોર્ટ, ભુજ.